टीएमसी सांसद द्वारा अभद्र टिप्पणी मामले जैन समाज में रोष जोवा मळ्यो हतो, तो लोकसभा में टीएमसी ना सांसदे जैन समाज अंगे करेली टिप्पणी ना विरोध में जामनगर में रेली योजी कलेक्टर ने आवेदन पत्र आप्यो हतो। जैन समाज द्वारा चांदी बजार खाते जैन देरासर पासे सूत्रोच्चार करवामां आव्या हता, तो टीएमसी ना सांसद महुआ मोहित्रा पोतानुं निवेदन पाछु खेंचे अने जैन समाज ने माफी मांगे और सांसद पदे थी राजीनामु आपे तेवी मांग साथे कलेक्टर ने रजूआत करी हती, जेमा मेयर बीनाबेन कोठारी, कोर्पोरेटर निलेश कक्थरा अने जैन अग्रणी वीपी मेहता, महिला सहकारी बैंक ना शेतलबेन शेठ सहित ना जैन समाज ना लोको हाजर रहा हता। ત્યારે મહુવા મિત્રાએ સાંસદમાં એવી વાત કરી કે જૈન સમાજ નોનવેજનું સેવન કરે છે રેકડીઓ પર અને પોતપોતાના ઘરે છુપીને ખાય છે, આનાથી અમારા દરેકે દરેક મહારાજ સાહેબની લાગણી ખૂબ દુભાઈ ગઈ છે અને જૈન સમાજની ચુસ્તતા તો આજે આખા દુનિયામાં, તમે દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ તો તમને કોઈ પણ રેસ્ટોરન્ટમાં તો જૈન જમવાનું તમને સેપરેટલી મળશે। અમારો સમાજ એટલો ચુસ્ત છે કે બટેટા, ડુંગળી, લસણ, ફ્લાવર, રીંગણા આવી વસ્તુ નથી ખાતો, તો ત્યારે તમે આખા સમાજને આવરીને એમ કેમ કહી શકો કે આખો સમાજ નોનવેજ ખાય છે? હા, એક્સેપ્શન કદાચ હોઈ શકે, પણ તમે આખા સમાજને ના આવરી શકો આમાં। એટલે અમારું એક આવેદન છે અને પ્રધાનમંત્રીને અમારી એક વિનંતી છે કે મહુવા મિત્રા પાસે લેખિતમાં માફી માંગે, જૈન સમાજની માફી માંગે અને મહુવા મિત્રા પાસેથી ને રાજીનામું દે। તેનું એકમાત્ર કારણ છે મહુવા મોહિત્રાએ જે સંસદ ભવનમાં જૈન ધર્મ વિરુદ્ધ આપત્તિજનક જે ટિપ્પણી કરી છે તેનો શાંતિપૂર્વક અમે પ્રતિભાવ આપવા માંગીએ છીએ। તે અમારી લાગણીની ખૂબ જ દુઃખ લાગ્યું છે અને તેથી અમે લોકો ઈચ્છીએ છીએ કે ટીએમસી સંસદ આની લેખિત માફી માંગે। ટીએમસી સંસદે બોલેલા જે શબ્દો છે એ સંસદ ભવનમાંની ડાયરીમાંથી એનો કાયમી નિકાલ થઈ જાય અને તેઓ રાજીનામું આપે તેવી અમારી માંગણી છે। ખાસ કરીને જૈનો હંમેશા શાંતિપૂર્વક જ રહ્યા છે અને અહિંસા છે એ અમારો મેઇન મુખ્ય આધાર છે જૈન ધર્મનું, અને એના માટે કોઈ પણ જૈન છે એ નોનવેજમાંથી આઘો રહે છે, દૂર રહીએ છીએ, અને તેમ છતાં તેઓએ આ જે ટિપ્પણી આપત્તિજનક કરી છે એ ખૂબ જ દુર્ભાગ્ય વસ્તુ છે અને મને લાગે છે કે ટીએમસી સંસદ જે કોઈ પણ ધર્મની લાગણી માટે હું ન બોલવું જોઈએ, જૈન ધર્મ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે તે પરત ખેંચી અને રાજીનામું આપો। મહુવા મોહિત્રા એ જે ટીએમસીના સાંસદે જે ટિપ્પણી કરેલી છે લોકસભામાં એ ખરેખર જૈનો માટે ખૂબ જ દુઃખદાયક છે। અમારો ધર્મ હંમેશા અહિંસા ઉપર રહેલો છે અને અહિંસા અમારી કુળદેવી છે। અમારો સમાજ કાયમ કંદમૂળથી પણ દૂર રહીએ છીએ, ત્યારે આવા જે ટિપ્પણી કરેલ છે તે બદલ મહુવા મોહિત્રાએ ખરેખર માફી માગવી જોઈએ અને જૈન સમાજની જે લાગણી દુભાણી છે એમને સ્વીકાર કરી અને એમને રાજીનામું આપવાની ફરજ પાડવી જોઈએ। અમે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને એક આવેદન પત્ર આપી અને એમના રાજીનામાની માગણી પણ કરેલી છે અને આ કાર્યવાહી લોકસભાના ટેબલ ઉપરથી દૂર થઈ જાય એવી અમે ખાસ વિનંતી કરેલી છે। તો મહુવા મોહિત્રા અને તેમની ટીએમસીના જે હેડ છે એમને પણ અમે કીધેલું છે કે આવી ટિપ્પણી કરવાથી ખરેખર જૈન ધર્મની લાગણી દુભાઈ છે, જૈન ધર્મ હંમેશા હિંસા પ્રેમી રહ્યો છે અને આવી કોઈ પણ વાત એમાં કોઈ તથ્ય હોતું નથી, તેથી આવી માફી માગે તે ખાસ જરૂર છે।